जामनगर जिल्लाना कालावड तालुकाना निकावा खरेड़ी उपरांत अनेक गामों तेमज वेपारीओ दुकानदारोए कृषि कायदा रद्द करवा माटे भारत बंदना एलानने समर्थन आपीने स्वैच्छिक बंधमां जोड़ाया। आ बंधने लईने कोई अनिच्छनीय बनाव न बने ते माटे कालावड टाउन पोलीस तेमज कालावड ग्राम्य पोलीस स्टाफ द्वारा पूरतो बंदोबस्त गोठवी देवामां आव्यो हतो अने साथे साथे पेट्रोलिंग पण करवामां आवी हती। कृषि कायदा रद्द करवा माटे छेल्ला 12 दिवसथी दिल्लीनी बोर्डरो सरकारने भीसमां लेवा તેની સામે જંગ ચડેલા પંજાબ સહિત રાજ્યોના ખેડૂતો દ્વારા મંગળવારે એટલે કે આજે સવારે 11 થી બપોરના 3 વાગ્યા સુધી ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। ખેડૂત સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને લઈ રાજ્ય સરકારે તકેદારી રાખવાનું જણાવ્યું છે। ત્યારે બંધને આવકારી કાલાવડ તાલુકાના નિકાવા ગામ ઉપરાંત ખરેડી જેવા અનેક ગામો સ્વૈચ્છિક બંધ રહ્યા। તમામ દુકાનદારો અને વેપારીઓ કોઈ પણ ના દબાણથી કે બળજબરી વિના જ સ્વૈચ્છિક રીતે પોતપોતાની દુકાન અને ધંધા રોજગારના શટરો ખોલ્યા ન હતા। ધંધા રોજગાર બંધ રાખીને દુકાનદારો અને વેપારીઓએ ભારત બંધને સમર્થન આપ્યું હતું। તો બીજી તરફ બંધને લઈ કોઈ પણ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે માટે કાલાવડ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લાની બોર્ડર આણંદપર ગામ પાસે ચેકપોસ્ટ ઊભી કરીને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ગ્રામ્ય કક્ષાએ સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। મળતી માહિતી અનુસાર કાલાવડ કૈલાશનગર પાસે 76 કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ, જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય જેપી મારવૈયાની તેમજ જશાપર અને કાલાવડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવદાનભાઈ ઝારિયાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। નિકાવા તેમજ ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ જવાન અને નિકાવાનું બસ સ્ટેન્ડ તેમજ મુખ્ય બજારો સ્વૈચ્છિક બંધ રહે જે આપ આપના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ગોજાભાઈ વી ટોયટાનો રિપોર્ટ, જામનગર।